જીવનધારા વિદ્યાલય કેન્ટ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ માં આપનું સ્વાગત છે. ફરી પાછા આપણે આપણા જે યુનિટ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એની અંદર જ આવી જોઈએ. બરાબર, તો એની અંદર આપણે પોર્ટુગીઝોની સત્તા વિશે વાત કરી, એમના પોર્ટુગીઝોના અંત વિશે વાત કરી, ભારતમાં સૌથી પહેલા પોર્ટુગીઝનો જે વ્યક્તિ આવનાર કોણ હતું, બરાબર યાદ રાખો, વાસ્કો દ ગામા, તો બધા જ વિશે વાત કરી. બરાબર છે, હવે આ પોર્ટુગીઝો જતા રહ્યા પછી કોણ આવે છે? જો અહીંયા આપે છે યુરોપિયન પ્રજાનું આગમન, કોઈ એક પ્રજા નથી, ઘણી બધી યુરોપિયન પ્રજા આવે છે. બરાબર, તો આ જે યુરોપની પ્રજા છે એ આવી, એ કઈ કઈ પ્રજા હતી? તો આપણે એ પ્રજામાં પોર્ટુગીઝો વિશે વાત કરી. બરાબર, હવે આ પોર્ટુગીઝ પ્રજા પછી બીજી પ્રજા આવે છે ડચ લોકો. બરાબર, ડચ લોકો, આ ડચ લોકો વિશે આપણે વાત કરવાની છે. આજે આપણો પોઈન્ટ છે ડચ લોકોનું ભારતમાં આગમન. બરાબર, તો આ ડચ લોકો કઈ રીતે આવ્યા, ક્યાં ક્યાં કોઠીઓ સ્થાપી, બરાબર છે, એના વિશે વાત કરવાની છે. નાનકડો જ પોઈન્ટ છે પણ આપણે ભણવું આવશ્યક છે. બરાબર, ડચ લોકો મતલબ જે છે એ હોલેન્ડના વતની હતા પહેલા વેલા, હોલેન્ડ. તો આપણને પ્રશ્ન થાય કે હોલેન્ડ એટલે, તો હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ. બરાબર, યાદ રહી, હાલનું નેધરલેન્ડ. બરાબર, એને આપણે હોલેન્ડ કહીએ છીએ. તો આ ડચ લોકો એ હોલેન્ડના વતની હતા. આ ડચ લોકો પોર્ટુગીઝોની સત્તા હતી એના 100 વર્ષ પછી ભારતમાં વેપાર અર્થે આવે છે, મતલબ વેપાર કરવા માટે આવે છે. બરાબર છે, સૌથી પહેલા આ ડચ લોકો 16મી સદીના અંત ભાગમાં વેપાર કરવા માટે આવે છે. ત્યારે કે 16મી સદીના અંત ભાગમાં વેપાર કરવા માટે ભારતમાં પ્રવેશે છે. બરાબર છે, અને આ લોકો સૌથી પહેલા જે આ પોર્ટુગીઝોએ કોઠી સ્થાપી હતી ક્યાં, સૌથી પહેલા તો કે કાલિકટમાં. બરાબર છે ને, કાલિકટમાં કોઠી સ્થાપી હતી. એવી જ રીતે આ જે ડચ લોકો છે એમને પણ કોઠી સ્થાપી. બરાબર છે, ક્યાં કોઠી સ્થાપી, તો કે પુલિકટ, અને તે સમયનું મદ્રાસ, મતલબ હાલનું ચેન્નઈ, યાદ રહે. બરાબર, તે સમયનું મદ્રાસ આમાં છે એમને કોઠી સ્થાપી અને વેપાર કરવા લાગ્યા. બરાબર છે, ધીમે ધીમે પોતાનો વેપાર, જેમ પોર્ટુગીઝો પોતાનો વેપાર આગળ વધારતા હતા તેવી જ રીતે ડચ લોકો પણ પોતાનો વેપાર છે એ આગળ વધારતા હતા. બરાબર છે, પોતાનો વેપાર આગળ વધારતાની સાથે આ બે સ્થળે તો પોતાની કોઠી સ્થાપી હતી, પરંતુ ઈસવીસન 1663માં એમણે આગ્રામાં કોઠી સ્થાપી. બરાબર, ક્યાં, તો કે આગ્રામાં પણ પોતાની કોઠી સ્થાપી અને વેપાર કરવા લાગ્યા. આમ 3 સ્થળો પર પોતાનો વેપાર શરૂ થયો. આ જ સમય દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. બંને વચ્ચે સ્પર્ધા થાય છે. આ સ્પર્ધામાં ડચ લોકો છે એ ટકી શકતા નથી અને અંગ્રેજો છે એ પોતાનો વેપાર શરૂ કરે છે. આમ આપણે અહીંયા ડચ લોકો વિશે ખાલી આટલું જ યાદ રાખવાનું, ક્યાંના વતની હતા, કે હોલેન્ડના. બરાબર, ક્યાં કોઠી સૌથી પહેલા સ્થાપી, તો કે પુલિકટમાં 1663માં. ક્યાં કોઠી સ્થાપી, તો કે આગ્રામાં. આ વસ્તુ આટલી જ યાદ રાખવાની છે, 1, 2, 3 જ મુદ્દા ડચ લોકો વિશે આપણે યાદ રાખવાના છે. તો આ પોઈન્ટ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે અંગ્રેજો આવ્યા છે, અંગ્રેજોની ભારત પર નજર ક્યારથી છે એ આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું.